નસીરપુરથી ઊંધું ચાલતા ચાલતા પાવાગઢ જવા પોતાની નાનકડી દીકરી સાથે નીકળેલી યુવાન કાલોલ શહેરમાં આવી પહોંચ્યો. પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના નસીરપુરનો જીતેન્દ્ર નામના યુવકે પોતાની પત્નીને પ્રસૂતિ વેળાએ બીપી લો થઈ જતા બાળક બચવાની સંભાવના નહિવત હોવાનું તબીબે જણાવતા વડોદરા હોસ્પિટલમાં લઈ જતા સમયે પાવાગઢ માતાજીના દર્શને ઊંધા ચાલીને જવાની માનતા રાખી હતી. ત્યારબાદ તે સમયે પત્ની અને બાળક બંને પ્રસૂતિ દરમિયાન હેમખેમ રહેતા જ માનતા પૂરી કરવાની મનમાં શ્રદ્ધા હતી. ત્યારે આજે તે સમયે જન્મેલી દીકરી 7 વર્ષની થતાં તેને સાથે લઈ જઈ જીતેન્દ્ર પોતાના વતનથી પાવાગઢ જવા રવાના થયો છે. અંદાજિત 80 કિલોમીટરની યાત્રા દરમિયાન જીતેન્દ્ર ગોધરા, વેજલપુર, કાલોલ અને હાલોલના ભારે ટ્રાફિકમાંથી પસાર થઈ પાવાગઢ પહોંચશે. જીતેન્દ્રની આ પાવાગઢની ઊંધા ચાલીને જવાની યાત્રામાં તેની નાની દીકરી સાથ આપી રહી છે. કહેવાય છે કે હોય શ્રદ્ધા તો ના તો પુરાવાની જરૂર છે, એ યુક્તિ સાર્થક કરી રહ્યો છે. ગોધરા તાલુકાનો જીતેન્દ્ર અને તેમાં સાથ આપી રહી છે તેના જન્મ સમયે પાવાગઢ જવાની માનતા રાખી હતી તેવી નાની દીકરી ભાવિનભાઈ પરમાર, કાલોલ. છોકરીની માનતા લીધી હતી ને અમે જતા હતા અહીંથી વડોદરા, તો વડોદરા જતા જતા બહુ સિરિયસ કેસ હતો, બીપીનો પ્રોબ્લેમ હતો, તો ડિલિવરીનો પ્રોબ્લેમ હતો. તો અમે ગયા બરોડા, તો બિલકુલ સિરિયસ કેસ હતો, તો 7 મહિનાની છોકરી છે ને એની માનતા લીધી હતી મેં. તેને કંઈ નહીં થાય તો અમે આવશું પાવાગઢ. એટલે અમે નીકળ્યા છીએ પાવાગઢ અત્યારે માનતા પૂરી કરવા માટે.